અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર એબીવીપીના કાર્યકર વિરુદ્ધમાં વડોદરા એનએસયુઆઈ દ્વારા એબીવીપીનું પુતળાદહન કરવામાં આવ્યું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટી અને એનએસયુઆઈના અગ્રણી વ્રજ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં 20 વર્ષની ગરીબ વિદ્યાર્થીની ઉપર એબીવીપી અને આરએસએસ સાથે સંકળાયેલા વિદ્યાર્થી અંકિત પારેખ અને તેના મિત્રો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીની ગર્ભવતી બની હતી અને તેનું આખરે મોત નીપજ્યું છે. આ વિદ્યાર્થીની સાથે 40 દિવસ પહેલાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ અંકિત પારેખ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આજે એનએસયુઆઈ દ્વારા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે એબીવીપીનું પુતળાદહન કરવામાં આવ્યું છે અને એનએસયુઆઈ દ્વારા અંકિત પારેખ સહિત તેની સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. એનએસયુઆઈ દ્વારા એબીવીપી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જી, આજે એબીવીપીનું પુતળાદહન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમનો મુખ્ય એ જ હતો હેતુ કે જે આ અમદાવાદના નારોલ ખાતે જે વિદ્યાર્થીનીએ 40 દિવસ પહેલાં પોતાનો સુષ્કમનો કેસ નોંધાવ્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને તેનું સંઘ આરએસએસએ ના લીધે જે દબાવીને રાખવામાં આવ્યો કેસ, તે આજે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે તે બહાર આવી છે અને આ જે પીડિતા છે તેનું મોત પણ નીપજ્યું છે અને તેના જ કારણે 2 કલાકમાં એ નરાધમોને પકડવામાં આવ્યા. તેમાં આરએસએસ અને એબીવીપીનો એ નરાધમ છે તેવા નક્કર પુરાવા એનએસયુઆઈએ રજૂ કર્યા છે અને તેના કારણે આજે એનએસયુઆઈ વડોદરા એનએસયુઆઈ રસ્તા પર ઉતર્યું છે અને પીડિતાના ન્યાય માટે આવ્યું છે અને એબીવીપી અને આરએસએસ જેવા જે સંગઠનો છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એનએસયુઆઈ માંગ કરે છે. એના ઉપર પણ જે સલોની અમારા બેન છે જે વીપી છે, તો એની માટે પણ એનએસયુઆઈના અમારા પ્રમુખે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે મીડિયા સમક્ષ પણ એમની બાઇટ આપી હતી કે ભાઈ આવી કોઈ પણ વિદ્યાર્થીની હશે એ અમારી સાથે હશે કે અમારા દુશ્મન પક્ષની હશે, પરંતુ જો કોઈ બાળકી ઉપર ક્યાંય પણ અનિયમ થયો તો ત્યાં એનએસયુઆઈ રોડ પર ઉતરશે અને તેમના ન્યાય માટે બહાર આવશે.